अब लोग किस चीज़ के आपने हाँ
plus c2 is to minus i theta. ओके तो હવે તમે જાણો છો કે e^i θ સૂત્ર શું છે cos θ plus i sin θ આવું સૂત્ર છે આખેના cos θ plus i sin θ એવું આપણે જોડે સૂત્ર છે તો આની અંદર શું લખાશે તો આની અંદર જો આપણે લખવા દે સૂત્ર શું લખાશે કે e^αx c1 e^iβx θ ને નેગેટિવ આવશે तो શું લખાશે cos બીટા x plus i sin બીટા x ઓકે plus c2 cos બીટા x minus i minus i sin બીટા x આ રીતે લખાશે ઓકે શું થયું તો કે cos i બીટા x અને e રેશિયો minus i બીટા x શું લખાય cos બીટા minus i sin એવું આપણે લખીશું ઓકે હવે જરા જોજો જેના તો શું થયું તો કે એ શું આલ્ફા એક્સ સીમાં એટલે કોસ બીટા એક્સ વાળા છે કોસ બીટા એક્સ અને કોસ બીટા એક્સ વાળા જોડે જાય છે તો શું લખાશે તો કે સીમાં સી2 કોસ બીટા એક્સ પ્લસ શું લખાશે તો કે હવે બાકી રહ્યું c1 c2 વાળા cos cos વાળા પાછળ જોડી દઈએ છે અને sin sin વાળા જોડી દઈએ છે તો શું લખાશે તો કે c1 c2 i sin theta c1 c2 i c1 minus c2 c1 cos theta minus i c2 minus i sin theta x એવી રીતે લખાશે હવે e^αx c1 c2 આપણે એ કહી દઈએ प्लस सी वन माइनस सी टू से बी गई है तो बी साइन थीटा एस ये वो आप हैं कई शख्स कौन है तो आप हैं फरी भी जाना तो ये सूत्र है उसे तो सी वन प्लस सी टू इज इक्वल टू ए अने आई सी वन माइनस सी टू इज इक्वल टू बी ये वो आप हैं ये मुख्य उसे ठीक है आप हैं जो 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 कि वाई बराबर बी इज इक्वल टू एक्स ए कॉस बीटा एक्स प्लस बी साइन थीटा एक्स ये आप हैं मणि के तो फरी क्या चर्चा है कि इसे शुरू करना उसे ध्यान रखो कि तुम्हारी जो है कि एक कॉम्प्लेक्स रूट से कॉम्प्लेक्स रूट क्या क्या है मतलब कि m1 बराबर अल्फा प्लस आई बीटा और m2 बराबर अल्फा माइनस आई बीटा अब d - m1 d - m2 y = 0 નું સોલ્યુશન આવું છે એવું આપણે કેવું છે કોમ્પ્લેક્સ રૂટ માટે તો કોમ્પ્લેક્સ રૂટ માટે શું કરીએ તો કે આપણું જે શું આપેલું છે તો d - m1 d - m2 y = 0 હવે એ આપેલું છે પણ આનું સોલ્યુશન આપણે ફાઇન્ડિંગ ઓફ મેથડ માં ફર્સ્ટ ત્રીનું માં જોઈએ છે કે જ્યારે આ બે રૂટ કે ત્રણ રૂટ હોય ત્યારે શું થશે તો y = c1 m1x c2 m2x m1 ની જગ્યાએ આપણે આપેલું હતું આલ્ફા પ્લસ આઈ બીટા અને m2 ની જગ્યાએ આલ્ફા માઇનસ આઈ બીટા હવે શું કર્યું તો કે મેં અલગ કર્યું e^αx e^iβx c2 e^αx e^iβx હવે e^αx ને કોમન લઈએ તો c1 e^iβx c2 e^iβx e^αx હવે e^iβx શું વેલ્યુ e^iβx e^iβx એની જગ્યાએ e^iβx e^iβx તો cos βx plus i sin βx એટલે કે cos βx plus i sin βx cos βx minus i sin βx because here one minus i βx હવે શું કરીએ તો cos βx વાળાને નજીક લાવવાનું છે તો cos βx ને નજીક લાવશું તો c1 plus c2 cos βx કોમન આવી જાય plus c1 minus c2 i sin βx કોમન આવી જાય હવે c1 plus c2 છે એને શું કર્યું a કર્યું હવે i છે c1 minus c2 બરાબર b છે અને આપણે ये आपने अगर नेक्स्ट लेक्चर में जाने मर्सू तेरा भी एक
બે ઇક્વેશન ની કોમ્પ્લેક્સ રૂટ ટ્વાઇસ ટ્વાઇસ ઓફ ધ ઇક્વેશન મળશે કોમ્પ્લેક્સ રૂટ માટે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર માં કરવાના છે પણ અત્યાર સુધી તમે આ કમ્પ્લીટ કરી રાખો હવે જો તમારું સીએફ ફાઇન્ડ કરવાના ત્રણ પૂરા થયા હવે એક જ બાકી છે જે કોમ્પ્લેક્સ રૂટ ટ્વાઇસ એ પૂરું કરશો એટલે પછી આપણે બધાને એક્ઝામ માં કરવાનું છે એટલે એક્ઝામ માં કર્યા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે દરેક થીયરમ ના સ્ટેટમેન્ટ પ્રમાણે એના સોલ્યુશન શું હોય એટલે કે આ જો જે પ્રમાણે આપણે કહી d - c - d - n કો y લો કોમ્પ્લેક્સ વિકાસ પ્રાઇસ કેલ્ક્યુલેશન માટે આપણે મળીએ છીએ.